હું રણવીર સિંહ છું અને હું મહત્વાકાંક્ષા વિશેનું સત્ય જાણવા ઈચ્છું છું મને લાગે છે કે હું મહત્વાકાંક્ષી છું અને ઘણીવાર હું વિચારું છું કે શું તે એક સારી વસ્તુ છે કે ખરાબ વસ્તુ છે તે કેવી રીતે મને અને બીજાઓને અસર કરી શકે છે સારું રણવીર સિંહ કહે છે કે તે બહુ મહત્વાકાંક્ષી છે પણ સદભાગ્યે તેમણે પોતાના મોજી સ્વભાવને પોતાની મહત્વકાંક્ષાની સાથે રાખ્યું છે કારણ કે સામાન્ય રીતે મહત્વમાં કબજીયાત અને જેમ જીવન પસાર થાય છે તેઓ અત્યંત ગંભીર થતા જાય છે તેઓ કબરમાં જવાની પ્રેક્ટિસ કરતા હોય છે આજીવન કારણ કે તમે તમારા મગજમાં કંઈક વિચારો છો જેને તમે મહત્વાકાંક્ષા કહો છો તે ફક્ત એક વિચાર જ છે અને હવે તમે તમારી બધી જીવન ઉર્જાને એમાં નાખો છો કે તમારું આખું જીવન ફક્ત એ એક જ વિચાર પૂરતું સીમિત થઈ જશે મારો વિશ્વાસ કરો કોઈ વિચાર એવો નથી હોતો કે જેની પાછળ તમે તમારું આખું જીવન વેડફી નાખો એક પણ વિચાર નહીં નાનપણથી જ શિક્ષકો અને વાલીઓ છોકરાઓને ચાવી મારતા હોય છે કે તમારે કાયમ નંબર વન જ રહેવાનું છે જે વન નંબર સિસ્ટમનો સૌથી નાનો અંક છે અને આ એક અંક ધીરે ધીરે મહત્વકાંક્ષા બની જાય છે તે ઘણા બીજા રૂપ લઈ શકે છે પણ મૂળભૂત રીતે આ નંબર વન મહત્વકાંક્ષાની યોજનાઓમાં રહે છે પરંતુ લોકો મહત્વકાંક્ષા એટલા માટે રાખે છે કારણ કે તેઓ પોતાને સફળતા માટે પ્રેરિત કરવાનો કોઈ બીજો રસ્તો નથી જાણતા કેવી રીતે પોતાને સફળતા તરફ લઈ જવું કોઈ ધ્યેય નક્કી કર્યા વગર આ એક મૂળભૂત સવાલ છે મહત્વકાંક્ષા સાચી છે કે ખોટી આ ન સાચી છે ન ખોટી આ ફક્ત મર્યાદિત છે કારણ કે જે મહત્વકાંક્ષા શું હોઈ શકે આજે તમે જે કંઈ જાણો છો તેનાથી દસ ગણી વધારે તમારી મહત્વકાંક્ષા હશે જો તમે હિંમતવાળા છો તો તમે એને સો ગણી કરશો જો તમે અતિ છો તો તમે એને દસ લાખ ગણી કરશો પરંતુ છેવટે તે ફક્ત એનો જ વિસ્તાર છે જે તમે અગાઉથી જાણો છો તમે કોઈ એવી વસ્તુની મહત્વકાંક્ષા ન રાખી શકો જેને તમે જરાક પણ નથી જાણતા જો કોઈ વ્યક્તિના જીવનમાં સંપૂર્ણપણે નવી જ શક્યતાઓ આવવાની હોય અને તેથી પણ વધુ જો માનવ પ્રતિભાને વિકસિત થવું હશે તો એ મહત્વનું છે કે આપણે મહત્વકાંક્ષાનું વિશ્વ નહીં પરંતુ એક ખુશાલ અને ભાગીદારીનું વિશ્વ બનાવીએ જો તમે બહુ આનંદિત છો અને સંપૂર્ણ ભાગીદારી લઈ પોતાનું કામ કરો છો તો પોતાની અંદર રહેલી ક્ષમતાઓના આધારે આપણે એટલા આગળ જઈ શકીએ છીએ જેટલું શક્ય છે તમારું કામ બસ સતત આ મશીનને અપગ્રેડ કરવાનું છે જેથી તે ઉચ્ચ સ્તર પર કાર્ય કરી શકે કાર્યના દરેક ક્ષણમાં પછી તમે ગમે તે કરી રહ્યા હો એટલે રણવીર અને બીજા બધા માટે મારા મત મુજબ તમે લોકો મહત્વકાંક્ષી નથી જો તમે કંઈ નક્કી નથી કરતા પણ આને આખો વખત ફૂલ સ્પીડમાં રાખો તો જોઈએ કે તે ક્યાં સુધી જાય છે કોને ખબર એ ક્યાં સુધી જશે હોઈ શકે કે એવી જગ્યાએ પહોંચી જાય જેની તમે કદી કલ્પના પણ ન કરી હોય જો તમે જેની કલ્પના કરી છે માત્ર તે થાય છે તો કેવું દુર્ભાગ્ય જીવનશ્રી તો મહત્વકાંક્ષાથી પોતાને સીમિત ન કરો કારણ કે માનવ એ અમર્યાદિત શક્યતા છે જીવન એ શક્યતાને શોધવાની તક છે